जेट न्यूज में आपनो स्वागत छे। विगतवार समाचारों जोता पहला एक नजर आजना मुख्य समाचारों पर। मालवण नजीक दारू भरेली कार लईने भागेला ખેપિયાએ 19 ગાયોને અડફેટે લેતા 11 ગાયોના ઘટનાસ્થળે મોત નિપજ્યા। દમણમાં વર્ષે મહોરમના પરમાં દેશભક્તિનો રંગ જોવા મળ્યો। એખલાસ ભર્યા વાતાવરણમાં તાજિયાનો જુલુસ નીકળ્યો। ધરમપુરમાં ભવ્ય રીતે ઉજવાયો ઇન્ટરનેશનલ ટ્રાઇબલ ડે। કુલ 270.77 લાખના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા। દમણ પ્રશાસન દ્વારા વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઈ। સમાજના વડીલો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન। હવે સમાચારો જોઈએ વિગતવાર। સેલવાસથી એક વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને કાર બિલીમોરા જતી હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી। પોલીસને જોઈ કાર ચાલકે પૂર ઝડપે હંકારી મુકતા માલવણ પાસે 19 જેટલા ગૌવંશને અડફેટે લીધા હતા, જેમાં 11 ગૌવંશોનું ઘટનાસ્થળે જ મોત નિપજતા ગૌ રક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે। સેલવાસથી એક કાર નંબર GJ16BN7334માં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને કારનો ચાલક કોસ્ટલ હાઈવે થઈને બિલીમોરા તરફ જવાનો હોવાની બાતમી ડુંગરી પોલીસની ટીમને મળી હતી। મળેલ બાતમીના આધારે ડુંગરી પોલીસની ટીમે ધરાસણા 3 રસ્તા પાસે બાતમીવાળી કારને વોચ ગોઠવી હતી, જે દરમિયાન બાતમીવાળી કાર આવતા ચાલકને અટકાવવાનો ઇશારો કર્યો હતો। પોલીસની ટીમને જોઈ ગભરાયેલા કાર ચાલકે દારૂના જથ્થા સાથે પકડાઈ જવાની બીકે દારૂ ભરેલી કારને આગળ હંકારી મૂકી હતી। પોલીસે દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો। પોલીસે પીછો કરતા દારૂ ભરેલી કારના ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે કારને કોસ્ટલ હાઈવે ઉપર બિલીમોરા તરફ હંકારી મૂકી હતી, જે દરમિયાન રસ્તા ઉપર બેઠેલા ગૌવંશોને કારના ચાલકે કાર સાથે અડફેટે લીધા હતા, જેમાં 11 જેટલા ગૌવંશના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા। પોલીસે રસ્તા ઉપર પડેલી ઇજાગ્રસ્ત ગૌવંશને અગ્નિવીર ગૌ રક્ષકની ટીમની મદદ લઈને સારવાર માટે ખસેડ્યા હતા અને દારૂ ભરેલી કારના ક્લીનર ભાવેશ કાળીદાસ પટેલની ધરપકડ કરી હતી, જ્યારે કારના ચાલક દિવ્યેશ ચીબુ પટેલ અને દારૂનો જથ્થો મંગાવનાર પાર્થ સુભાષ પટેલ બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરી કારમાંથી 1937 બોટલ દારૂનો જથ્થો કબજે કરી 1.91 લાખનો દારૂ અને કાર મળી કુલ 6.91 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। હિન્દુ પરિષદ બિલીમોરા ગ્રુપ જે ચાલે છે તેમાં અમને આ મેસેજ આવ્યો કે વલસાડ રોડ પર ડોલાઈથી વલસાડ રોડ પર આવી ઘટના ઘટી છે, એટલે અમે અહીંયા પહોંચી ગયા અને અમે પહોંચ્યા તે સુધીમાં અગ્નિવીર વલસાડ અને બીજા ગૌસેવકો અહીંયા આવી ગયેલા હતા અને પોલીસકર્મી પણ અહીંયા હાજર હતા અને તે વચ્ચે વલસાડ અને બીજા ગૌસેવકો સાથે અમે બધા ભેગા મળી ગયા। જે જીવિત ગૌવંશ છે તેને સારવાર હેઠળ લીધા અમે ને જે મૃત હતા તે લોકો તે ગૌવંશને અમે દફનવિધિ માટે અહીંયાના સરપંચશ્રીએ આ ગામના સરપંચશ્રીને ખસેડવામાં આવ્યા છે અને બાકીની જે જીવિત ગાય છે તેને સારવાર આપી યોગ્ય સ્થળ પર સારવાર આપી અને નવસારી પાંજરાપુર ખાતે ખસેડી દેવામાં આવ્યા છે। સ્પોટ ગાડી હતી, હવે એમાં ગાડીમાં દારૂ ભરેલો હતો અને એ ગાડીએ અડફેટે લીધી। હાલમાં અમારા જોવામાં આવ્યું કે એ જ ગાડી અહીંયા થોકીને પડેલી ને બધી ગાયવંશને એક્સિડન્ટ કરવામાં એ ગાયનો હતો। એક આરોપી જે અહીંયા હંતાયેલો હતો એક આરોપી હાથે આવ્યો છે, કોઈક ભાઈને જોવામાં આમ તેમ રખડવામાં એક ભાઈ અહીંયા આરોપી નીચે પાણીની અંદર નાક બહાર રાખીને શ્વાસ લઈને પાણીમાં ડૂબીને હંતાઈ રહેલો હતો ને તે ભાઈને લોકોએ હાથ ધર્યો છે ને પોલીસકર્મી આપણા જલા સાહેબ એને પોલીસ સ્ટેશને ખસેડવામાં આવ્યો છે ને બસ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આવી રીતે જો બેફામ દારૂનું જે કંઈ ચાલતું હોય ને તે અટકાવવામાં આવે કાં તો પછી તેના પછી યોગ્ય કાર્ય કરવા નિર્ણય લેવામાં આવે અને એક ભાઈને જે પણ કોઈ હતો સદસ્ય જે પકડાયો છે તે આરોપીને કોઈક કાયદાકીય સજા રીતે આપવામાં આવે એવી અમારી માંગ છે। બીજું આજે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર મહોરમ હોય, દમણમાં રહેતા મુસ્લિમ બિરાદરો દ્વારા વિવિધ વિસ્તારોમાં સુંદર કલાત્મક અને દેશભક્તિના થીમ સાથે તાજિયા બનાવવામાં આવ્યા હતા, જેને દમણના વિવિધ વિસ્તારોમાં ફેરવીને દરિયાકાંઠે લાવવામાં આવ્યા હતા। આજે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર મહોરમ હોય, સંઘ પ્રદેશ દમણમાં રહેતા મુસ્લિમ બિરાદરો દ્વારા વિવિધ વિસ્તારોમાં સુંદર કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા। જો કે આ વર્ષે સ્વતંત્રતા દિવસ પણ મહોરમ પર્વની નજીક આવતો હોય અને ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન પણ ખૂબ જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું હોય,
જેને ધ્યાનમાં રાખીને દમણના ખારવાડ વિસ્તારમાં સુન્નત જમાત દ્વારા દેશભક્તિની થીમ સાથે ભારતના નકશામાં હઝરત ઇમામ હુસેનના રોજા મુબારકની જિયારતનો જહરો બનાવવામાં આવ્યો હતો. દેશભક્તિના રગ સાથે બનાવવામાં આવેલ આ તાજિયાએ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ખારાવાડમાં રહેતા મુસ્લિમ અને હિન્દુ સમુદાયના યુવાનોએ ભેગા મળીને સ્ટીલના એંગલોથી તિરંગાના રંગમાં ભારતનો નકશો બનાવીને તેમાં તાજિયાને શણગાર્યા હતા અને રાત્રે આ તાજિયા ઝગમગ થાય એ માટે આખા નકશાને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યા. આ સાથે તિરંગામાં લાગેલ અશોક ચક્રમાં નાની મોટર લગાવીને તેને ગોળ ગોળ ફરી એ રીતેનો લૂપ પણ આપવામાં આવ્યો હતો. ખારવાડના સુન્નત જમાતના અગ્રણી અબ્દુલ કાદિર ઇબ્રાહીમના જણાવ્યા મુજબ દમણમાં તેમના પૂર્વજોના સમયથી દર વર્ષે અલગ અલગ થીમ પર કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે. આ વર્ષે દમણના હિન્દુ મુસ્લિમો વચ્ચે એકતા અને ભાઈચારાને દર્શાવવા માટે તેમણે દેશભક્તિની થીમ સાથે તાજિયાદારી બનાવી છે. અબ્દુલ કાદિર ઇબ્રાહીમે વધુમાં જણાવ્યું કે આ તાજિયાદારી દરેક ખાનકા પર બને છે. અજમેરના ખ્વાજા ગરીબ નવાજાના ખાનકા પર પણ તાજિયાદારી બનાવવામાં આવે છે તો કોઈ કોઈ 1000 વર્ષથી પણ જૂની ખાનકા પર પણ તાજિયાદારી બને છે. સુન્નત જમાત દ્વારા જે દેશપ્રેમની મશાલ સાથે તાજિયાદારી બનાવવામાં આવી છે તે બાબતે દમણમાં રહેતા દરેક મુસ્લિમે જાણવા માગે છે કે અમે હિન્દુસ્તાનમાં રહીએ છીએ અને હિન્દુસ્તાન અમારા દિલમાં રહે છે, એટલે હિન્દુસ્તાનના નકશા દિલમાં અમે હઝરત ઇમામ હુસેનના રોઝા મુબારકની ઝિયારતનો જહુરો બનાવેલ છે. આમ પણ દમણ જેવા શાંત પ્રદેશમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને તાજિયાદારી મનાવતા આવ્યા છે. આ તાજિયા જ્યારે દમણના વાણિયાવાડથી કંસારવાડ થઈને માછીવાડ સહિતના વિસ્તારોમાં ફરીને દરિયાકાંઠે પહોંચે છે ત્યાં સુધીની પાણી શરબતથી લઈને નાસ્તા સુધીની તમામ સગવડો હિન્દુ સમુદાય દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. આજે આસુરાનો દિવસ હોય બપોરે 3 વાગ્યે સમગ્ર દમણમાંથી મુસ્લિમ બિરાદરો 10-15 તાજિયા લઈને મસ્જિદે રવાના થયા હતા, જ્યાંથી વિવિધ મહોલ્લાઓમાં ફરીને વાણિયાવાડ, કંસારવાડ અને રોહિત ભવનથી 4 રસ્તા કબ્રસ્તાન તરફ રૂટ પરથી દરિયાકાંઠે પહોંચીને તાજિયાને ઠંડા કરવામાં આવ્યા હતા. કલાત્મક તાજિયાના જુલૂસના દીદાર માટે હજારોની જનમેદની ઉમટી પડી હતી. તાજિયાના જુલૂસ દરમિયાન હિન્દુ મુસ્લિમ બિરાદરોએ માનતાઓ પણ રાખી હતી તો અમુક લોકોએ ગત વર્ષે રાખેલી માનતાઓ આ વર્ષે ઉતારી પણ હતી. કુલ મળીને શહાદતના આ પર્વ દરમિયાન સમગ્ર પ્રદેશમાં હુસેની માહોલ છવાઈ જવા પામ્યો હતો, જેમાં પોલીસ પ્રશાસનનો પણ ખૂબ સારો સહયોગ મળી રહ્યો હતો. આ અમારું આજે થીમ છે એ એક અમારે અમે બી હિન્દુસ્તાની તરીકે અમારું દિલ હિન્દુસ્તાનમાં જ વસે છે અને અમે બધા હિન્દુસ્તાનમાં વસે છે તો હિન્દુસ્તાનના દિલના અંદર અમે હઝરત અલી હઝરત હુસેન રદિયલ્લાહ તઆલાના રોઝો મુબારકની ઝિયારત જેવી એ રાખેલી છે, એમનો જહુરો બનાવેલો છે અને એ હિન્દુસ્તાનના અંદર અમે એને બતાવવા માગે કે અમે બી હિન્દુસ્તાનમાં અંદર આ હઝરત ઇમામ હુસેનનો અમે યાદગાર મનાવે છે અને મનાવતા રહીશું. દમણમાં હંમેશા બધા હાલી મળીને અમે લોકો આજે કઈ વર્ષોથી આ તાજિયાદારી મનાવે છે અને સૌથી વધારે જો અગર અમને સાથ સહકાર મળતો હોય તો સૌથી વધારે પટેલ સમાજ યા માછી સમાજ યા બધા જેટલા બી છે એ સમાજો બધા કોઈ બી ટંડેલથી બધા સમાજોનો અમને સાથ સહકાર જે રીતે કે અમે વાનિયારથી જ્યારે શરૂઆત અમે એન્ટર થાય ત્યાંથી અમને પાણીથી લઈને દરેક વસ્તુનું એ લોકો એરેન્જમેન્ટ કરવામાં આવે છે. કંસારવાડમાં પણ દરેકને પાણી વગેરેનો એ કરવો છે. પછી કાંઠા ઉપર અમે જ્યારે તાજિયા ઠંડા કરવા જાય છે ત્યારે પણ દરેક શેરીવાળા શરબત અને ઠંડા પાણીનો બંદોબસ્ત રાખે છે અને અમને સારો સાથ સહકાર આપીને અમારી તાજિયાદારીને ઠંડા કરાવે છે. દર વર્ષે કંઈ ને કંઈ નવી થીમ હોય છે. એક બીજું તાજિયું પણ છે તે પણ એ ટાઈપનું જ બનાવેલ છે. એને મતલબ કે થીમ એવું રાખેલ છે કે અમારો હિન્દુસ્તાનનું બી અમારી સાથે સાથે અમે હિન્દુસ્તાનના વતની છે તો અમારે તે બી અમે પુરવાર કરવા માંગે કે અમે બી હિન્દુસ્તાનના વતની છે અને અમે હિન્દુસ્તાનમાં સાથે રહીને બધો પ્રસંગ મનાવીશું. દમણ એક એવું એ છે આપણું દમણ એવું એક ગામ છે કે એક ટાઉન છે કે જે દરેક લોકો સાથ સહકાર એકબીજાને આપે છે ને આપતા રહેશે એવું અમારી આશા છે ને હંમેશા સાથ સહકાર બધાનો મળે જ છે. કોઈ દિવસ અમને કોઈ વસ્તુમાં બાબતમાં અને પ્રશાસન તરફથી બી અમને બહુ સપોર્ટ મળે છે અને દમણ પોલીસનો બી અમે આભાર માનીએ છીએ કે એ લોકો બી હંમેશા અમારી સાથે મળીને અમને હંમેશા અમારી સાથે રહીને આ પ્રસંગને પાર પાડે છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજે ધરમપુરની MMSM હાઈસ્કૂલના પટાંગણમાં નાણામંત્રીની અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ હતી અને વિવિધ સામૂહિક સુવિધાના કુલ 92 કામોનું ₹217.77 લાખનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આજે MMSM હાઈસ્કૂલના પટાંગણમાં કરવામાં આવી, જે પૂર્વે ખુલ્લી જીપ સાથે સાંસ્કૃતિક વારસો અને વાદ્યો સાથે 3 દરવાજાથી નીકળેલી રેલીમાં જન સેલેબ ઉમટી પડ્યો હતો.
ડીજેના તાલે સેંકડોની જનમેદની સાથે નીકળેલી યાત્રા. પાલિકા સામે આવેલ બાબા સાહેબ આંબેડકર સર્કલ પર પહોંચીને ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાનું પુષ્પગુચ્છ દ્વારા અભિવાદન કર્યું હતું. આજના 178 ધરમપુર વિધાનસભા મત વિસ્તારમાં યોજાયેલ કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના વ્યક્તિગત લાભાર્થીઓને સહાય તથા સામૂહિક યોજનાઓના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં વ્યક્તિગત યોજનાના લાભાર્થીઓમાં વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ જંગલ જમીન આપવાના અધિકારપત્રોના 2162 લાભાર્થીઓ, સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ દૂધાળા પશુઓના 405 લાભાર્થીઓ, ફળાઉ ઝાડના રોપા વિતરણ યોજના હેઠળ આંબા કલમ સહાયના 148 લાભાર્થીઓ, મંડપ યોજના હેઠળ વેલાવાળા શાકભાજી માટે મંડપ સાધનોના 33 લાભાર્થીઓ, ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ ઓઇલ એન્જિન સહાયના 5 લાભાર્થીઓ, તાડપત્રી સહાયના 20 લાભાર્થીઓ, ઇલેક્ટ્રિક મોટરથી ચાલતા અનાજ ઉપણવાના પંખા સહાયના 5 લાભાર્થીઓ, પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયના 36,600 લાભાર્થીઓ, કુંવરબાઈનું મામેરું સહાય યોજનાના 44 લાભાર્થીઓ, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સહાયના 245 લાભાર્થીઓ, સિકલ સેલના દર્દીઓને સહાયના 247 લાભાર્થીઓ, સ્વ સહાય જૂથોને રિવર્સિંગ ફંડના 4 લાભાર્થીઓ, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધિ પેન્શન યોજનાના 29 લાભાર્થીઓ, વયવંદના યોજનાના લાભાર્થીઓ, નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના 10 લાભાર્થીઓ, મેન્ટલી ડિસેબલ પેન્શન યોજનાના 3 લાભાર્થીઓ, તમામ મળી કુલ 39,986 લાભાર્થીઓને રૂપિયા 962.64 લાખની વ્યક્તિગત સહાય ચૂકવવામાં આવી હતી. સામૂહિક વિકાસના કામોમાં રસ્તા, કમ્પાઉન્ડ વોલ, નાળા, પેવર બ્લોક, જાહેર શૌચાલય, નાળા, ગટેર, બાંકડા, સ્મશાનભૂમિ, પ્રોટેક્શન વોલ, પીવાના પાણીની પાઇપલાઇન, રેન બસેરા, હેન્ડપંપ વગેરે સામૂહિક સુવિધાના કુલ 92 કામો રૂપિયા 217.77 લાખના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટે ઉજવાય છે અને આપણા ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના જે આદિવાસી વિસ્તારો છે એમાં દર વર્ષે એકદમ ધામધૂમથી અને ઉત્સાહથી આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વખતે ધરમપુર ખાતે જે બહુમૂલ્ય આદિવાસી વિસ્તાર છે ત્યાં આદિવાસી દિવસની ઉજવણી હર ઘર તિરંગાની આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે જાહેરાત કરેલી તે થીમને અનુલક્ષીને દરેક આદિવાસી ભાઈ તિરંગાની સાથે રેલીમાં જોડાયા. એ આદિવાસીઓની ભારત દેશ પ્રત્યે, ભારત માતા પ્રત્યે અને રાષ્ટ્રભક્તિ બતાવે છે. ત્યાર પછી આદિવાસી વિસ્તારમાં થયેલા બધા વિકાસનું આયોજનનું ચર્ચા કરવામાં આવી અને આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ડૉક્ટર કેસી પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ, સર્વે પદાધિકારીઓ, કલેક્ટરશ્રી, વહીવટીતંત્રના સર્વે પદાધિકારીઓ સૌ સાથે મળીને એક સુંદર આયોજન કર્યું અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં એકતાની ભાવના પ્રસરી છે એમ કહી શકાય. દમણના સ્વામી વિવેકાનંદ હોલમાં દમણ પ્રશાસન અને જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડીલો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પ્રશાસન અને જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદ સભાગૃહમાં યોજાયેલ કાર્યક્રમનો શુભારંભ જિલ્લા કલેક્ટર ડૉક્ટર તપસ્યા રાઘવ દ્વારા કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સમાજના વડીલો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના પરંપરાગત વાદ્યયંત્ર સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. આદિવાસી સમાજના પ્રમુખ ધીરુભાઈ ધોળી સમાજના કાર્ય અને સમાજ માટે નવી યોજનાઓની માહિતી પણ આપી હતી. તો હું આજે પણ આપણા દેવોને યાદ કરીએ છીએ. સમાજમાં મેડમજીને હું વિનંતી કરીશ કે જેઓ પણ તમામ આદિવાસી ભાઈ બહેનોને હું વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક કામના પાઠવું છું. આજે અમારા દમણ જિલ્લા આદિવાસી તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાંથી ગામડામાંથી ખૂબ મોટી સંખ્યામાં અહીં આદિવાસી ભાઈ બહેનો ઉપસ્થિત થયા. આજે
અમારો ગૌરવ દિવસ તરીકે અમે વિશ્વ આદિવાસી દિવસને ઉજવણી કરીએ છીએ અને અમે અત્યારે જે 75 વર્ષ આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ નિમિત્તે જે હર ઘર તિરંગા કાર્યક્રમ છે એના વિશે પણ અમે અમારા સમાજની અંદર જાગૃતિઓ લાવી છે અને એમને કીધું છે કે આપણે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર આપણા સમાજમાં કે આજુબાજુના ઘરોમાં પણ આપણે તિરંગા લગાવશું તેની અમે શપથ લીધી છે. આજનો દિવસ એટલે યુનોની અંદર સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર જે નક્કી કહ્યું છે કે શોષિત પીડિત જે શિક્ષણથી વંચિત રહી ગયા, જેમને સ્વાસ્થ્યથી જે નબળા છે, જેને બેરોજગારીથી નબળા છે, એ જે મોહિમ ચાલી હતી આખા ભારત વર્ષની અંદર તેમજ આખી દુનિયાની અંદર, જ્યારે યુનોએ નક્કી કર્યું આ જ મેસેજને અમે આજે અમારા પ્રશાસન સામે ઉજાગર કર્યું છે. આવનાર દિવસોમાં અમે શિક્ષણ ઉપર ધ્યાન આપીશું, જેમાં 10મા પછી જે છોકરાઓ હાયર એજ્યુકેશનમાં જાય છે એમને એડિશનલ ક્લાસીસ ચલાવવા માટે પ્રશાસનને અમે આવનાર દિવસોમાં એમને પ્રયાસ કરી રહ્યા છે. તેમજ બહેનો, જે અમારે ત્યાં ઘણી બહેનોએ SHG ગ્રુપના માધ્યમથી સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવ્યા છે, જેઓ આજે રાખડી મેકિંગ કરે છે, પાપડ ચકરી તેમજ દૂધ મંડળી છે, એનાથી અમે જે પ્રોત્સાહિત બહેનો થઈ છે, પોતાનો રોજગાર ચલાવે છે, નાની નાની બચત કરી એમનું ઘર ચલાવે છે, આવી જ વિવિધ યોજનાઓ ભારત સરકારની જે છે હું દમણ પ્રશાસનને આજે હું આમ તમારા માધ્યમથી જણાવવા માગું છું કે અમારી બહેનોને ટ્રાઇબલ ભવન જે અમારું બન્યું છે એની અંદર એના ક્લાસીસ ચલાવવામાં આવે, જેથી કરી આજના દિવસથી જ આજથી આદિવાસીઓનું ઉત્થાન થાય અને આગળ વધવાની પ્રેરણા મળે. ધરમપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે લોકોએ આસુરા બિરસા મુંડા સર્કલ પરથી ભવ્ય રેલી કાઢીને બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પૂર્ણ કર્યું હતું. હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી અને ધામધૂમપૂર્વક આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે રાજ્ય અને સમગ્ર દેશમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં પણ આજના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેક સામાજિક અને સરકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આદિવાસી સમુદાય દ્વારા મોટી સંખ્યામાં આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી. ધરમપુરના બિરસા મુંડા સર્કલ પાસે આદિવાસી સમુદાયના લોકો ઉમટી પડ્યા હતા અને ધરમપુર નગરની અંદર રેલીઓ યોજીને આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કોરોનાના કપરા સમય બાદ તહેવારોમાં છૂટછાટ મળતા દરેક તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજરોજ ધરમપુર તેમજ ધરમપુર તાલુકામાં આદિવાસી સમુદાય દ્વારા આદિવાસી દિનની ઉજવણીના ભાગરૂપે DJ તેમજ સાંસ્કૃતિક પરંપરાગત વાંજિત્રો તેમજ આદિવાસી નૃત્ય તેમજ આદિવાસી વેશભૂષા સાથે લોકો નજરે પડ્યા હતા. આજે તુર, માદળ, પેપા, તારપા સાથે સુરતાલ સાથે નીકળ્યા હતા, ત્યારે આજરોજ ધરમપુર શહેરની અંદર હજારોની સંખ્યામાં જનમેદની આદિવાસી સમાજના લોકોની ઉમટી પડી હતી અને ધામધૂમપૂર્વક આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી. DJના તાલ ઉપર અનેક યુવા વર્ગ ઝૂમતો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં યુવાનો, યુવતીઓ તેમજ વડીલો રેલીમાં જોડાઈને આજના દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. વલસાડ શહેરના અબરામાં ધરમપુર રોડ પર મણીબાગ સોસાયટી સામે પૂર ઝડપે આવી રહેલ ઇનોવા કાર ચાલકે રસ્તા પર ઉભેલા 3 વાછરડાની અડફેટે લેતા વાછરડા ફેંકાઈને માર્ગ પર પટક્યા હતા. ઘટનાની જાણ થતાં અગ્નિવીર ગૌ સેવા દળની ટીમ પહોંચીને ઇજાગ્રસ્ત બનેલા વાછરડાની સારવાર કરવામાં આવી હતી. વલસાડ શહેરના ધરમપુર રોડ પર આવેલા મણીબાગ સોસાયટી પાસે આજે ઇનોવા કાર ચાલકે રોડ પર ઉભેલા 3 વાછરડાની અડફેટે લીધા બાદ ઇનોવા કાર ચાલક ભાગી છૂટ્યો હતો. જો કે એક મહિલાએ અગ્નિવીર ગૌ સેવા દળની ટીમને બોલાવી ઘાયલ થયેલા વાછરડાની સારવાર કરી હતી. વલસાડ શહેરના અબરામાં ધરમપુર રોડ પર મણીબાગ સોસાયટી પાસે આજે સાંજે 5 કલાકે પૂર ઝડપે દોડતી એક ઇનોવા કાર ચાલકે રસ્તા પર ઉભેલ 3 વાછરડાની અડફેટમાં લેતા રોડ પર વાછરડા ફેંકાઈ ગયા હતા. વાછરડાની અડફેટમાં લીધા બાદ ઇનોવા કાર ચાલ્યો ગયો હતો. અકસ્માતની ઘટના બનતા આજુબાજુ તેમજ વાહન ચાલકો ભેગા થઈ ગયા હતા, જ્યારે એક જાગૃત મહિલાએ વલસાડના અગ્નિવીર ગૌ સેવા દળની ટીમને ફોન કરીને જાણ કરતા ગૌરક્ષકની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ઘાયલ થયેલા વાછરડાની સારવાર કરવામાં આવી હતી અને ત્રણેય વાછરડાને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ગાડી ઇનોવા આવી, 3 વાછરા અહીંયા બેસેલા હતા, બેસેલા હતા, ઊભા બી નહીં હતા. ગાડીએ ડાયરેક્ટ આવીને 3 ઉપર ચડાવી દીધું ને પાછા રિવર્સ બી નહીં લેતા હતા.
બધા પબ્લિકે મળીને કીધું ભાઈ રિવર્સ લે, ને એ બિચારું વાછરું ને ઊભું બી નથી રહેવાયું, અને એ ભાઈ ગાય ગા ભાગી ગયો. મહેરબાની કરીને પ્લીઝ વલસાડની જનતા કે ઇવન કોઈને બી જણાવવાનું કે ગાડી ચલાવો, સારી રીતે ચલાવો, વાછરાને જનાવરને જોઈને ચલાવો. નો ડાઉટ એ લોકો વચમાં ઉભા રહેતા બેસતા છે, પણ સાચવીને ચલાવો. આ ભાઈઓએ બિચારાએ તરત ઉતાવળ આવીને કામ કર્યું. હમણે અડધો કલાક પહેલા મારા પાસે બેનનો ફોન આવ્યો કે ધરમપુર રોડ પર એક મણિનગર ગેટને સામે એક ઇનોવા કાર હતી, તે ત્રણ ગૌ માતાના વંશ બહેલાના વાછડા એમના પર પગ પર ચડાવી દીધી છે, ને એમને બહુ ગંભીર ઈજા થઈ ગયેલી છે, અને બ્લડિંગ બંધ નથી થતું. એટલે તરત હું મારા ટીમને મોકલાવીને, એમ્બ્યુલન્સ મોકલાવીને એનો ટ્રીટમેન્ટ કરી દીધું છે, ને જે એમનું નોર્મલ જે આપવાની સેવા છે તે આપી દીધી છે. પણ મારે બધા જ વલસાડવાસીઓને જણાવવાનું કે આપણે પાસે લાખો રૂપિયા કરોડો રૂપિયાની જે મોટી મોટી ફોર વ્હીલરો છે એનો મતલબ એવું નથી કે તમે કોઈ પણ જાનવરને મારી શકો. એટલે કોઈ પણ હોય, જાનવર હોય, એ ગૌ તો આપણી માતા કહેવાય, ને તમે જો એના હાથે જ એવી રીતના કહેતા હોય તો પછી આપણે હિન્દુ કહેવાના લાયક નહીં હોય. એ કંઈ પણ આપણે ગાય ઉભેલી હોય તો આપણે સ્લો કરીને એને સાઈડ પરથી નીકળી શકો, અથવા એમને સાઈડ પર કરીને પછી પણ ગાડી લઈ જઈ શકીએ. હવે કાલે રાતના પણ અમારે કોસ્ટલ હાઈવે માલોણ ગામમાં એક્સિડન્ટ થયું છે, તો એક બુટલેકર મિનિમમ 17-18 ગાયોનું એક્સિડન્ટ થયું, તેમાંથી 11 ગાયોનું મૃત્યુ થઈ ગયું. તો આ બધી કોઈ વાત આપણા માટે સારી નહીં કહેવાય. આજે મોટામાં મોટી ગંભીર પરિસ્થિતિ આવે છે, બીમારીઓ આવે છે, કેમ કે તમે તમારો પોતપોતાનો ધર્મ ભૂલી ગયા છે. એટલે થોડું સાચવીને ચાલો. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, એમાં ગૌ માતાનું બહુ મોટું એક ઉદ્ધાર હોય, એટલે બધાને સમજીને સાચવીને ચાલો. દાદરાનગર હવેલી ભાજપ દ્વારા તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને પ્રતિનિધિઓ જોડાયા હતા. આ તિરંગા રેલી શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફરી હતી. દાદરાનગર હવેલી ભાજપ દ્વારા તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પ્રતિનિધિ અને કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા. ભારતના આઝાદીના 75મા વર્ષગાંઠ પર હર ઘર તિરંગા અભિયાનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે, જે અંતર્ગત તમામ રાજ્યોમાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટના દિને હર ઘર તિરંગા લહેરાવવામાં આવશે. તો એ પહેલાં આજે દાદરાનગર હવેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ અને કાર્યકર્તાઓ સાથે તિરંગા બાઇક રેલી યોજવામાં આવી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ, પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ, સેલવાસ નગરપાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ અજય દેસાઈ, યુવા મોરચા પોલિસી રિસર્ચ હેડ વરુણ ઝવેરી, દાદરાનગર હવેલી યુવા મોરચા પ્રમુખ વિશાલ પટેલ અને અન્ય મહાનુભાવોએ અટલ ભવનથી ખાનવેલ સુધી હર ઘર તિરંગા બાઇક રેલી યોજી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ખાનવેલ ભાજપ દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસ પ્રોગ્રામમાં સામેલ થઈ હતી. આજે વિશ્વ આદિવાસી દિવસના દિને ખાનવેલ ચારસ્તા નજીક આદિવાસી સમાજના યુવાનો યુવતીઓ પારંપરિક વેશભૂષામાં નાચતા નજરે ચડ્યા હતા. ભારતીય જનતા પાર્ટી આજે બે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પહેલો કાર્યક્રમ યુવા મોરચાના નેતૃત્વમાં એમના પ્રદેશ અધ્યક્ષ વિશાલભાઈ પટેલ અને એમને પ્રોત્સાહન આપવા માટે એમના પ્રભારી વરુણભાઈ ઝવેરી બી આવ્યા હતા, અને એમના નેતૃત્વમાં પૂર્ણ શહેરમાં રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને રાષ્ટ્રધ્વજ હર ઘર લાગે એવું હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે સેલવાસમાં 500થી વધુ બાઇકની એક રેલી કાઢવામાં આવી હતી, અને આ રેલી પૂરા સેલવાસ શહેરમાં ફરી અને સેલવાસથી ખાનવેલ સુધી આવી હતી. એ પછી બીજો જે કાર્યક્રમ હતો એ ખાનવેલના જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ રાઉત, મહેશભાઈ ગાવિત, સોમાભાઈ રાઉત, ખાનવેલના સરપંચ મારિયોભાઈ, ખેરડીના સરપંચ, એ દરેકના નેતૃત્વમાં એક વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાખવામાં આવ્યો હતો. આદિવાસીઓનો આ દેશના ઉત્થાન માટેનું યોગદાન અને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
आ प्रदेश आदिवासी आप अधिकारी एमना जाहिर करेली योजनाओ आ बधीज योजना अधिकारी योजनाओ अधिकारी विषय अधिकारों विषय आ बैठक कार्यक्रम में चर्चा थी। आदिवासी ने भी गर्व अनुभव थो कि जे योजनाओ जल जमीन आवास शौचालय एमना पट्टा एमनु शिक्षण क्षेत्र उज्ज्वल थाय एमने खेती माटे चेकडेमनु निर्माण एमना डॉक्टर बनी सके आदिवासी ए माटे 25 आदिवासीनु मेडिकल कॉलेज में रिजर्वेशन तो दरेक अधिकारी विषय अमने जाण करवामां आवी अने आवनारा दिवसों में खानवेल जिला अने सेलवास जिला में हर घर तिरंगा लागे ए माटे भी दरेकने निवेदन करवामां आव्युं। अमने आशा छे कि जे प्रधानमंत्रीनुं सपनुं छे ने जे प्रधानमंत्रीए 22 जुलाईए आह्वान कर्युं हतुं के पूरा प्रदेश में हर घर तिरंगा दरेक घरे लागशे एमनो एक कार्यक्रम दरेक घरे तिरंगा लागीने सफल बने एवो अमे आ विश्व आदिवासी दिवसे संकल्प लीधो छे। आवनार दिवसों में दादरा नगर अने दमण दरेक घर में तिरंगा लागशे एवो अमने पूर्ण विश्वास छे। વાવીના હરિયા પાર્ક ખાતે આવેલ અંબા માતાના મંદિરના પ્રાંગણમાં 51 પાર્થિવ શિવલિંગની સ્થાપના કરીને બહેનોએ તેનું પૂજન અર્ચન કરવા સાથે રાજ્યમાં ફેલાયેલ લંબી વાયરસ નાબૂદ થાય, ઘર ઘર તિરંગા લહેરાય તેવી પ્રાર્થના કરી હતી। વાપીના હરિયા પાર્ક ખાતે આવેલ અંબા માતાના મંદિરના પ્રાંગણમાં 51 પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી બહેનોએ તેનું પૂજન અર્ચન કર્યું હતું। પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની પૂજાનું અનેરું મહત્વ છે, તેમાં પણ પુત્રદા એકાદશીએ બહેનો દ્વારા મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે। આ દિવસને ધ્યાનમાં રાખીને સોમવારે વાપીના હરિયા પાર્ક ખાતે આવેલ અંબા માતાના મંદિરના પ્રાંગણમાં 51 પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। તો રાજ્યમાં પશુઓમાં ફેલાયેલ લંપી વાયરસ નાબૂદ થાય, દેશનો દરેક નાગરિક હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને પોતાના ઘરે તિરંગો લહેરાવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। લંપી વાયરસમાં મૃત્યુ પામેલ ગાય માતાની આત્માને મહાદેવ શાંતિ પ્રદાન કરે તેવા શુભ આશયથી આયોજિત આ સામૂહિક પાર્થિવ શિવલિંગ સ્થાપના અને પૂજન અર્ચનના યજ્ઞમાં ઉપસ્થિત મહિલા મંડળની બહેનોએ હાથમાં રાષ્ટ્રધ્વજ રાખી મહાદેવની પૂજા કરી હતી। તેમજ ધ્વજવંદનના દિવસે અને જન્માષ્ટમીના દિવસે પણ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપશે તેમ જણાવ્યું હતું। વિશ્વની અંદર કોરોના નામની મહામારી આવી ત્યારે તો માનવ માનવનું કામ કરતા હતા, બધાને મદદ કરતા હતા, પણ અત્યારે ખાસ કરીને આપણા વિસ્તારમાં જે ગાયોની ઉપર જે રોગ આવ્યો છે લંપી નામનો, એ રોગ શાંત થાય અને એ રોગની અંદર જે ગાય માતાનું મૃત્યુ થયું છે એ ગાય માતાના આત્માને શાંતિ મળે એ ભાવથી અમારા સમગ્ર હરિયા પાર્ક પરિવાર દ્વારા અહીંયા માં અંબા માતાના મંદિરની અંદર સમૂહમાં પાર્થિવ શિવલિંગની સ્થાપના, શિવજીનો અભિષેક, પૂજન અર્ચન અને આરતી અને વિશેષ જે આપણું હર ઘર તિરંગા આ 30 તારીખથી લઈને 15 તારીખ સુધી એટલે અહીંયા રાષ્ટ્રધ્વજનું પણ અમે સન્માન કરવામાં આવ્યું છે। બધાના હાથમાં ઝંડો છે અને એક જ નાદ છે કે હર ઘર 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 ઝંડા। આવો પવિત્ર શ્રાવણમાં જ અને વસુદેવ કુટુંબકમની ભાવના સાથે જો આપણે માનવને પણ મદદ કરતા હોય તો મૂંગા અબોલ પશુના આત્માના કલ્યાણ માટે અને એ રોગ નષ્ટ થાય એવો વિશેષ ભાવ આજના પ્રસંગે અહીંયા આ ઉજવવામાં આવ્યો છે। શ્રાવણ માસની અંદરમાં ધરમભાઈ આવ્યા હતા, કાલે જ ધરમભાઈ આવીને બધું આયોજન કર્યું કે ભાઈ આ રીતના આપણે કરવું છે। લંપી વાયરસ ખાસ કરીને તે જે ગાયોની જે તકલીફ પડે છે ગૌશાળાની અંદરમાં, સૌરાષ્ટ્રની અંદરમાં બહુ તકલીફ છે, ગાયો બહુ મરી જાય છે, તો આના માટે શું કરી શકીએ? મહાદેવ સિવાય કોઈ રસ્તો નથી આપણી પાસે। મહાદેવજીને તમે પસંદ કરશો તો આ બધી વસ્તુ આપોઆપ એની મેળાએ શાંત થઈ જશે। અને બીજા નંબરમાં બધાના સહયોગથી આજે હરિયા પાર્કની અંદરમાં સારું એવું મંદિર બનેલું છે। બીજા નંબરની અંદરમાં હરિયા પાર્કના બધા લોકો સાથે મળીને આજે 51 પાર્થિવ જ્યોતિર્લિંગનું આપણે બધું કરીને એની પૂજા કરેલી છે અને હર ઘર તિરંગાનો પણ આજ સાથે જ અમે આયોજન કરેલું છે। જે બની શક્યું ગૌ માતા માટે એટલું અમે શ્રદ્ધા ભક્તિથી અને બધું કાર્ય કરેલું છે। અમે આજ શ્રાવણનો સોમવાર છે, 11 દિવસ છે અને આજે પાર્થિવ શિવલિંગની 51 જ્યોતિર્લિંગનું આયોજન કરેલું છે। ખાસા અમારા મહિલા બહેનો હરિયા પાર્કના બધા સાથ સપોર્ટ સારો છે અમને અને સાથે સાથે અમે ધ્વજવંદનનું બી આયોજન કરેલું છે અને હજી બી એવું વિચાર છે કે જન્માષ્ટમી બી આનાથી બી સારો પ્રોગ્રામ અમે કરી શકશું અને ઘરે ઘરે ઝંડો ફરકાવશું અને ધ્વજનું અમે સન્માન કરશું અને એને આદર માન આપશું। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। માલવડ નજીક દારૂ ભરેલી કાર લઈને ભાગેલા ખેપિયાએ 19 ગાયોની અડફેટે લેતા 11 ગાયોના ઘટનાસ્થળે મોત નિપજ્યા। દમણમાં વર્ષે મહોરમના પર્વમાં દેશભક્તિનો રંગ જોવા મળ્યો, એકલાશભર્યા વાતાવરણમાં તાજિયાનો જુલુસ નીકળ્યો।
ધરમપુરમાં ભવ્ય રીતે ઉજવાયો ઇન્ટરનેશનલ ટ્રાઇબલ ડે. કુલ 217.77 લાખના કામોના લોકાર્પણની ખાતમુહૂર્ત થયા. દમણ પ્રશાસન દ્વારા વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઈ. સમાજના વડીલો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.